હવે વાત કરીએ તો અમદાવાદની. અમદાવાદ શહેરમાં નવા ટેરર મોડ્યુલનો થયો પર્દાફાશ. કાલુપુર રેવડી બજારમાં લાગેલી આગના તાર આતંકીઓ સાથે જોડાયાનું આવ્યું સામે. ગુજરાતમાં આતંક ફેલાવવાનું પાકિસ્તાનના કાવતરાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ખુલ્લું પાડી દીધું છે, જેમાં આઈએસઆઈના ઈશારે આતંકનું નવું મોડ્યુલ ઊભું કરાયું હતું. તેમનો ઉદ્દેશ આતંક ફેલાવવાનો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીની ધરપકડ કરી લીધી છે. ઝડપાયેલ આરોપીની ધરપકડ કરી લીધી છે. ઝડપાયેલ આરોપી માર્ચ મહિનામાં રેવડી બજારમાં 5 દુકાનમાં આગ લગાડી હતી. આગ લગાડવા માટે 1.5 લાખ રૂપિયા હવાલા અર્થે આવ્યા હોવાનું સામે આવ્યું છે. દુબઈથી વાયા મુંબઈ અને મુંબઈથી અમદાવાદ હવાલો આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. અમદાવાદમાં રહેતો ભૂપેન્દ્ર ઉર્ફે પ્રવીણ ફેસબુકથી બાબા પઠાણ નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો. તેની તપાસ કરતાં પાકિસ્તાનના કરાંચીનું આઈપી એડ્રેસ મળ્યું હતું. આરોપી યુક્રેન આફ્રિકાના નંબર વાપરતા હતા. જાન્યુઆરી 2020થી આ ષડયંત્ર ચાલતું હતું. બાબા પઠાણે પ્રવીણને પહેલાં તો હત્યા કરવા માટે ઉપસાવેલો. બાબાએ કહ્યું હતું કે પોતાના વિસ્તારમાં તું કોઈની હત્યા કરી નાખ, તે માટે પહેલાં પ્રવીણ મધ્યપ્રદેશ ગયો અને હથિયાર લઈને ત્યાંથી પરત આવતો હતો. ત્યારે પોલીસ તપાસ દરમિયાન પકડાઈ ગયો હતો. તેની પર આર્મ્સ એક્ટના કેસ દાખલ થયો હતો. તે પછી બાબાએ ફરીથી પ્રવીણને કહ્યું કે તું બીજું કામ કર, ભીડવાળી જગ્યા પર આગ અકસ્માતનું કામ કર. તે અનુસંધાને તેણે અમદાવાદના રેવડી બજારમાં આગ લગાવી હતી. પ્રવીણને બાબાએ પહેલાં હથિયાર ખરીદવા માટે 25,000 રૂપિયા પેટીએમના માધ્યમથી મોકલાવેલા. ત્યારબાદ તેને આગ ચાંપી કરવા માટે 1.5 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ રૂપિયા તેને આંગડિયાથી મુંબઈ દુબઈથી મોકલ્યાનું તપાસમાં સામે આવ્યું છે. તપાસમાં સામે આવ્યું કે આઈએસઆઈના ઈશારે આ નવું મોડ્યુલ ઊભું કરવામાં આવ્યું હતું, જેમાં નાના નાના ક્રિમિનલ્સનો ઉપયોગ કરીને દેશને આર્થિક નુકસાન થાય, આંતરિક સુરક્ષા જોખમાય તેવા કૃત્યો કરવા માટે આવા લોકોને ઉશ્કેરણી કરવામાં આવી હતી. તે મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આમાં 2 આરોપીઓ ભૂપેન્દ્ર ઉર્ફે પ્રવીણ અને અન્ય વ્યક્તિનો હાલ કોરોના છે, તેની અટકાયત કરવામાં આવી છે. વિશાલ રાજપૂત, ZSTV, અમદાવાદ.